चित्रा फुलसर वार्डना उम्मीदवारों सर्वश्री कीर्तिबेन दाणीधारिया राकेशभाई बारिया तथा उपेंद्रसिंह चुडासमा साथे योजायेल मुलाकातमां मतदारों तरफथी मळी रहेलो आवकार तथा अग्रता क्रमे वार्डना विकासमां हाथ धरानार कार्यो अंगेनी विस्तृत माहिती अपाई हती जे अत्रे प्रस्तुत छे। ગતમાં હું કોર્પોરેટર તરીકે ચૂંટાયેલી હતી અને 5 વર્ષમાં મેં ખૂબ જ કામ કર્યા છે, તેના કારણે એક પણ સોસાયટી મેં કામ વગરની બાકી નથી રાખી, જેથી કરીને મારું કામ અને મારો સ્વભાવ જોઈ અમુક ચારે ઉમેદવારોને જ્યાં જઈએ ત્યાં ખૂબ જ સારો આવકાર મળે છે, તિલક કરે છે અને ફૂલહારથી અમારું સ્વાગત કરવામાં આવે છે અને અમને કોલ આપે છે કે તમે આ સોસાયટીની કોઈ ચિંતા નહીં કરતા, 100% મતદાન અમે ભાજપમાં જ કરીશું। જે પ્રાણ પ્રશ્ન હશે, તમામ સોસાયટીના જે મુખ્ય પ્રોબ્લેમ હશે એ પહેલાં અમે સોલ્વ કરવાનું બધાને વચન આપીએ છીએ। દાખલા તરીકે એક જ વાત હું કરી શકું, દાખલા જીઆઈડીસી છે, જીઆઈડીસીનો મોટો પ્રશ્ન છે કે ત્યાં 2 કોર્પોરેશન અને જીઆઈડીસી બંનેમાં એ લોકોને ટેક્સ ભરવો પડે છે। પહેલો કામ અમે એ જીઆઈડીસીનો દાખલો દઈએ તો એને અમે કોર્પોરેશનમાં દાખલ કરવાની પહેલી પ્રોસિજર કરશું। આ જ રીતે જે બીજી સોસાયટીઓ એમના જે પ્લાન પ્રશ્નો હશે એ અમે પહેલાં સોલ્વ કરશું। છતાં હું એક કોર્પોરેટર હોવા છતાં આપણે ફૂલ કામ 4 કોર્પોરેટરથી વિશેષ કામ મેં કરી બતાવ્યું છે, તો અમે આ વર્ષે જો 4 કોર્પોરેટર આવીએ તો તમે વિચારો અમે કેટલું કામ કરી આપશો। તો તમે બધાને એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે જ્યારે 4 કોર્પોરેટર નંબર 1માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નંબર 4માં કીર્તિબેન દાણીધારિયા, નંબર 12માં રાકેશભાઈ બારૈયા અને નંબર 17માં હીરાબેન કુકડિયાને મત આપી જંગી બહુમતીથી સારી લીડથી જીતાડો એવી અમે અપીલ કરીએ છીએ। છેલ્લા 15 દિવસથી અમે ચિત્રા પુરસર નારી વોર્ડમાં અમે ઠેર ઠેર પત્રિકા વિતરણ, રૂબરૂ મીટિંગ કરી રહ્યા છીએ, પણ એક વિકાસની ગાથા અને જે ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે એ લઈને અમે જે ઠેર ઠેર જઈએ છીએ અને લગભગ દરેક સોસાયટીના વિસ્તારોમાં લગભગ દરેક કામો થઈ ગયેલા છે 80%। દાખલા તરીકે ગટરનું હોય, ડ્રેનેજ પાણીનું હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આરસીસી રોડ, ઓલા રોડ નહીં પણ આરસીસી રોડ લગભગ 80% જગ્યાએ થઈ ગયા છે। ખૂબ બધા અમારે આનંદથી અમને સ્વીકારે છે અને લોકો કોલ આપે છે કે આપ બેફિકરીઓ, આપની નિશ્ચિત વિજય છે અને અમે સૌ આપને ખોબલે ખોબલે મત આપશું। અને હું આમ તો મારી પ્રત્યે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે વિશ્વાસ મૂકીને જે મને મત એક ઉમેદવારી તરીકે જાહેર કર્યો છે, હું અને મારા પેનલ જરીકે એમાં ઉણપ નહીં આવવા દઈએ અને એટલો કોલ આપીએ છીએ કે જે અમારા વિસ્તારના જે મતદારો અમારી પર વિશ્વાસ મૂકે છે એને અમે 100% અમે અમારું કાર્ય જે અમારા સંસ્કારો છે ભારતીય જનતા પાર્ટીના એ પૂર્ણ કરીને અમે રહીશું। જે વિસ્તારોમાં જે કાર્યો બાકી રહી ગયા છે જે વિકાસના, તે કાર્યો અમે 100% પ્રાયોગિક આપીને અમે એને પૂર્ણ કરશું, લોકોને એક પણ લગભગ કોઈ ખામી નહીં રહેવા દેવાનું। આ જે કીર્તિબેન એક હતા તો પણ અમારે એક ઉમેદવારાએ જે કામ કરીને એટલું આપ્યું છે, અમારા ઉપલું નેતૃત્વ અમારે જીતુભાઈ વાઘાણી અમારા ધારાસભ્ય છે એ જ અમને એટલું બળ પૂરું પાડે છે કે લગભગ એક વિસ્તારમાં કોઈને કામ બાકી નથી રાખતા, જે વિકાસની ગાથા છે। તો અમારી યારે આવા વ્યક્તિ હોય, આ પ્રકારના સારા વ્યક્તિ હોય તો કેમ ખામી રહી શકે, એટલે દરેક કાર્ય પૂરા થશે એટલી અમે મતદારોને એટલે જ અમે અપીલ કરીએ છીએ કે અમારી ભારતીય જનતા પાર્ટીને આખીને પેનલને વિજયી બનાવો અને વિકાસની ગાથાને જે વેગ આપો। ઉપર અમારું નેતૃત્વ મોદી સાહેબ છે, નીચે વિજયભાઈ રૂપાણી છે અને ભાવનગર મહાનગરપાલિકાની છેલ્લા 25 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકામાં અમારું નેતૃત્વ ચાલે છે, તો આવું નવું પાછું નેતૃત્વ 100% આવી રહ્યું છે, તો અમને આ વિકાસ ગાથામાં એક મોકો આપવાનો પ્રયત્ન કરો અને આપો અને અમે આપને કોલ કરીએ છીએ કે એમાં કોઈ પણ ખામી નહીં રહેવા દઈએ। ખાસ તો અમે મતદારોને એક જ વાત કહેવા માગીએ છીએ કે આપ મતદાન તો 100% અમને ભારતીય જનતા પાર્ટીને જ કરવાનો છીએ, પણ આપ આજુબાજુ લઈ ગયો અને ખાસ એટલું જ કહો કે એક મતદારને 4 મત આપવાના હોય છે અને એ કમળના નિશાન ઉપર આપ મત આપજો 4-4 મત અને અમને વિજય બનાવજો અને અમને આનંદ કરાવજો, બસ એટલી જ શુભકામના ભારત માતા કી જય, વંદે માતરમ। મતદાર તરફથી ખૂબ સારો પ્રતિસાદ અને જ્યાં જ્યાં અમે પત્રિકા વિતરણમાં ઘર ઘર સંપર્કમાં ગયા ખૂબ સારો આવકાર, લોકોએ અમને ચાંદલાડ તિલક કરી ઢોલ સાથે અમારો આવકાર કર્યો છે। એનું માત્ર કારણ એક જ છે કે અમે હું પોતે આ વોર્ડમાં ગત 5 વર્ષ સુધી વોર્ડ પ્રમુખ રહ્યો હતો, લોકોના ઘર ઘરના અમે કામ કરેલા છે, વિકાસના કામ અમે કરેલા છે, નાના નાના કામમાં અમે રાતે ઉભરે, ભલે
અમારા એક જ કોર્પોરેટર હતા આ વિસ્તારમાં, પણ અમે એ એક કોર્પોરેટરની ઉણપ બાકીના ત્રણ ઉમેદવારની ઉણપ આ વોર્ડમાં રહેવા દીધી નથી. વિકાસના રાજ્ય સરકારની યોજનાઓ હોય લોકો ઘર ઘર સુધી પહોંચાડી છે, એટલે અમે ખૂબ સારો આવકાર આ વિસ્તારમાં થી અમને મળ્યો છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમે જંગી બહુમતીથી આ વિસ્તારમાં ચૂંટણી જીતશું. ચારે ચાર ઉમેદવાર અમારા જંગી બહુમતીથી જીતશે અમને વિશ્વાસ. મોસ્ટ ઓફ અમે વાત કરવામાં આવે કે રોડ કટર અને પાણીના કામ આ વિસ્તારમાં પૂર્ણતાને હારે કોઈ વિસ્તારમાં બાકી નથી. હવે પછી અમારે નવું એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમે નારીમાં આપ્યું, એવું જ આરોગ્ય કેન્દ્ર ફુલસર કે ચિત્રમાં લાવું, લાઇબ્રેરી લાવી, છોકરાઓને રમવા માટે પ્લેગ્રાઉન્ડ ઊભું કરવું, આ જ વસ્તુ. અને રોજગારી અમારે વસાહત જે છે ચિત્ર જીએડીસી વસાહત છે, નવી ઇન્ડસ્ટ્રી એરિયા અમારે નારીમાંથી, તો લોકોને રોજગારી માટે કેમ સારી રોજગારી મળી રહે, વધુમાં વધુ રોજગારી મળી રહે એ તબક્કે પણ અમે ધ્યાન દઈશું. અમે મતદારોને એક જ વસ્તુ કહેવા માંથી, કોઈ પણ જ્ઞાતિ જાતિના વાડામાં પડ્યા વગર માત્ર વિકાસને લક્ષમાં રાખી અને તમે ભાજપને મત આપો, બસ એ જ અમારી ભલામણ છે લોકોને.